લગ્નની હાંજે કાપી નાખે અને ડીયા ઉડે હોય તો 3-3 કલાક કરે છે. હેલ્પર હાંજે ફૂલ નશામાં હોય, જવાબ દેતા નથી, અને હાંજે તમારે અહીંયા ઓફિસે ફોન કરીને તો તમારું ડબલું બંધ થઈ જાય. એટલે અમે અત્યારે આવ્યા છીએ, હવે જ્યાં સુધી નિરાકરણ લે સાહેબ ત્યાં સુધી ઉઠવા નથી. અમે બેઠા ધરણા ઉપર ઓફિસમાં, અમે 150-200 જણા આવ્યા છીએ સાહેબ. તમે હિરાણી સાહેબ નહીં, તમે રૂબરૂભાઈ આવો સાહેબ, અમે અહીંથી હલવા જ નથી. વાલોડી અનિરા ગામ નો છું. અમારે આજ 7 દિવસ થયા ખેતીવાડીની હાવ લાઇટ આવી જ નથી, સિંગલ ફેઝ પણ નહીં. તો એના માટે વાડીએ ખેડૂતને ઢોર હોય, ઊંડી ભરવાની હોય, મજૂર વર્ગ હોય, તો એના માટે શું કરવું? એટલે અમે આજે અત્યારે 150-200 જણા વીબીની ઓફિસે અત્યારે એને રિપોર્ટ આપવા આવ્યા છે, અને 4 દિવસની મુદત આપી છે કે 4 દિવસમાં તમે આનું નિરાકરણ ન લ્યો તો અમે આખું ગામ અહીંયા વીબીની ઓફિસે ભેગું થશું. હું અનિડા સરપંચ સામતભાઈ બાંબવા. છેલ્લા 7 દિવસથી અમારા ગામમાં લાઇટનો પ્રોબ્લેમ છે, રાતે ન હોય, દિવસના હોય, અને જ્યારે અહીંયા ફોન કરીએ તો ફોન ઉપાડતાને જવાબ નથી મળતો વ્યવસ્થિત રીતે. અને હેલ્પરને અમે જ્યારે મળીએ તો હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફૂલ જ હોય, અને રાતે તો લગભગ એવા ફોલ્ટ અત્યારે વરસાદની વાતાવરણમાં છે તો ફોલ્ટ હોય તો હમું કરવા આવતો નથી. 60 કેવીના જે કર્મચારી છે તે પણ ઉતરતા વર્તન કરે છે. અને આજે અમે જે માંગણી અમારી છે, આજે ગામમાંથી 150-200 જણા અમે રજૂઆત કરવા આવ્યા છીએ જીબીએ, તો 4 દિવસની અંદર જો અમારી રજૂઆતની અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે અમારું ગામ બૈરાવતી માંડી છોકરા અને આખું ગામ અહીંયા અમે ધરણા ઉપર બેસું. અમે 4 દિવસની અમે મુદત માંગી. હું ગોંડલ તાલુકા પંચાયત સભ્ય હિરેનભાઈ ગામી. અનિડા ગામમાંથી આજે એક રજૂઆત મળી હતી મને, તો બધા ત્યાં ગામમાંથી ભેગા થઈને આજે પીજીવીસીએલની ઓફિસે આવ્યા છીએ. એક પ્રશ્ન છે, આ વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમાં વારંવાર એક સાંજના ટાઈમે કે જ્યારે જે ટાઈમ છે એવો ટાઈમ છે જ્યારે ખેડૂત, મોસ્ટ ઓફ ગામ આખું ખેડૂતની વસ્તી ધરાવતું ગામ છે, તો એની અંદર એ ટાઈમની અંદર બધાને જમવાનું હોય છે, કોઈ ઢોર પશુપાલન છે તો એનું હોય છે બધું, અને પ્લસ નાના મોટા બિઝનેસ હોય છે ત્યાંના ગામના પશુપાલનને લગતા ડેરીના બિઝનેસ છે, તો એમાં આ એક અઠવાડિયાથી જે દર વખતે લાઇટનો પ્રશ્ન એ છે એ છે. અને બીજા નંબરમાં જો એની ફરિયાદ પીજીવીસીએલની ઓફિસે કરવામાં આવે તો અહીંથી અમને કોઈ જાતનો પ્રતિસાદ કે કોઈ જવાબ નહોતો મળતો. ગામમાં જે હેલ્પર છે અમને અત્યારે ત્યાં હેલ્પરની જે ફરજ બજાવે છે એ ભાઈની બહુ જ બેદરકારી રહે છે કે એ ફરજ એની ભરત પ્રત્યે, તો એને વારંવાર જાણ કરતા એનો ફોન કોઈથી કોઈ પ્રકારનો ફોન રિસીવ નથી થતો. ગામ જણવારે ગેરવર્તન કરે છે. બીજા નંબરની અંદર એને વારંવાર ઉપરથી ભાઈ સૂચના આપેલી છે કે ભાઈ તમે તમારું કામ કરો, તો દર વખતે કામ કરે તો એવું કહે છે કે હું બીજી જગ્યાએ છું, જોબમાં આ જગ્યાએ છું, તો એવું પૂરતું કામ ન મળતું. અમારા ગામની અંદર અત્યારે આશરે 2000ની વસ્તી છે, પ્લસ એની હારોહાર આજુબાજુનો વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રી ડેવલપ થયો છે, જેની આજુબાજુના વિસ્તારમાં અમારે ગુંદાળા ગામથી ચાલુ કરીને આમ ડૈયા ગામ સુધીની અંદર
અનેક કારખાનાઓથી માંડીને અમુક અમુક મજૂર વર્ગને લગતા ઘણા પ્રશ્નો છે કે એની અંદર અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે. તો એની અંદર જ્યારે આ 7-8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં, જે ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી. તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે છે એની બહુ અત્યારે ઉચર થઈ ગઈ છે. ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીઓમાં જવું પડે છે કારણ કે ત્યાં લોકો મજૂરની વસ્તી બહુ વધારે થઈ ગઈ છે. અત્યારે આજુબાજુના વિસ્તારમાં મજૂર રહે છે તો એને પીવાની પાણીની તકલીફ બહુ પડે છે. બીજા નંબરમાં ઢોર ચાકર છે તો એ બધાને અત્યારે ગામમાં કોઈને ઢોર ચાકર નથી હોતા, બધાને વાડીએ હોય છે, આપણે બધા જાણીએ. તો ઓલ ઓવર તમે જોવો તો ઢોર ચાકરને પીવાનું પાણી કાયમીન માટે એક અઠવાડિયાથી પાણી નથી, તો કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા ન હોય તો એને પાણી પાવા માટેની બહુ વ્યવસ્થા અત્યારે એવું થઈ ગયું છે. બીજા નંબરની અંદર વસ્તુ તમે એમાં જોયો તો અમારે અહીંયા 6-8 કેવી અનેડા 6-8 કેવી નજીક આખું ઝેટકોનું સંચાલન કરે છે. તો એની અંદર જે કર્મચારી અત્યારે નોકરી કરે છે એની બહુ બેદરકારી રહી છે કે ગામમાં કોઈ પ્રકારના ફોલ્ટ વગર કોઈ ટ્રીપ આવે તો અડધો અડધો કલાકની હાજર નથી હોતા. તો માઇનર ટ્રીપના હિસાબે અડધો કલાક લાઇટ નથી હોતી. બીજા નંબરની અંદર કોઈ એને કોઈ એવું કહે કે ભાઈ અહીંયા શું છે, આ શું છે, તો સાચા ખોટા જવાબ આપે છે. અમે અધિકારીને અહીંથી ફોન કરીએ કે ભાઈ શું છે, તો કે અમને કોઈ પ્રકારની કમ્પ્લેટ નથી મળી. એવા અનેક વાર દાખલા બનેલા છે કે ભાઈ ત્યાંના કર્મચારીને અહીંયા કોઈ જાતની કમ્પ્લેટ વગર ત્યાંથી 6-8 કેવી ટ્રીપ કરાવી દીધી. તો ઓલ તમે ત્યાંથી એની ગમી વસ્તુ જોવો તો ત્યારે એની એટલી બેદરકારી છે. એટલે અમારી બધાની ગ્રામજનો વતી અમે આગેવાનો અને ગામજનો અમે સાથે અત્યારે 200 જણા અહીંયા આવ્યા છીએ. તો અમારી બધાની એક જ રજૂઆત છે કે અમારા ગામમાં ફરજ બજાવતા અમારા હેલ્પર અને આ 6-8 કેવોની અંદર ફરજ બનાવતા જે બે એના જે હેલ્પર છે એની જલ્દીમાં જલ્દી બદલી કરી અને કોઈ સારા માણસની ત્યાં નિમણૂક કરે. અને 4 દિવસની અંદર જો અમે આ લોકોએ સાહેબ અમને 4 દિવસનો વિશ્વાસ કર્યો કે 4 દિવસની અંદર તમને હેલ્પર અને જે આ લાઇટનો પ્રશ્ન છે એનું સોલ્વ કરી દેશું. તો 4 દિવસમાં આ અમારો પ્રશ્ન ઉકેલાશે નહીં તો અમે આખું ગામ ભેગા થઈ અહીંયા PGVCL ની ઓફિસે અમે અહીંયા બધા શાંતિથી અમે આંદોલન કરશું.